સમયાંતરે બનતી રહે છે, જેના જવાબ મનુષ્યો પાસે નથી હોતા, અને એટલે જ આવી ઘટનાઓ સાથે હંમેશા મનુષ્યો શ્રદ્ધાને જોડી દે છે, અને તે સાથે જ તેની દંત કથાઓ પણ વહેતી થઈ જાય છે. આવી જ એક ઘટના બની પાટણમાં, જ્યાં ખારા વિસ્તારમાં નીકળ્યું મીઠા પાણીનું ઝરણું. આ છે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા બાબરી વચ્ચે આવેલ વઢિયાર વિસ્તાર. આ વિસ્તાર છે કચ્છના નાના રણનો ખારો પણ. આ વિસ્તારમાં હંમેશા મીઠા પાણીની તંગી રહે છે. ક્યારે શોધવાનો પ્રયત્ન કરો તો પણ જે પાણી મળે તે ખારું જ હોય છે. અહીંના લોકો મીઠું પાણી મેળવવા માટે અહીં હંમેશા વલખા મારતા રહે છે, પણ તેમને ભાગ્યે જ મીઠું પાણી મળે છે. પણ કહે છે ને કે કુદરતની સામે મનુષ્ય વામણો છે. આ વાતને સાચી પુરવાર કરવા વઢિયાર પંથકના ખારા પટમાં એક ચમત્કાર થયો. ત્યાં 35 વર્ષ બાદ મીઠા પાણીનું ઝરણું વહેતું થયું છે. 35 વર્ષ બાદ અચાનક જ ખારા પટમાં મીઠા પાણીનું ઝરણું મળી આવતા આસપાસના લોકો આનંદિત થઈ ઉઠ્યા છે. સ્થાનિકોએ આ વાતને શ્રદ્ધા સાથે જોડી દીધી છે. ગ્રામજનોએ મીઠા પાણીના વધામણા કર્યા, પૂજા અર્ચના કરી. એટલું જ નહીં પણ પાણીને પ્રસાદી રૂપે લઈ જાય છે. આ દુષ્કાળની સ્થિતિ હે બરોબર, અને 35 વર્ષે આ પાણી નીકળ્યું મીઠું, અને ખારા પાણીના ઓલા મીઠા પાણીના વલખા હતા, અને અહીં નીકળ્યું સ્વયંભૂ પાણી. પાણી બહુ મહત્વનું છે, પાણી ઉપયોગી છે બરોબર. માલ ઢોર બધા આ દર્શન કરવા લોટ વસ્તી આવે છે, ઉલટી પડી હોય ઘોડા સમાન વસ્તી. હા, માલ પાણી બધા દર્શન કરવા આવે છે. હવે અમે તો અને કુદરતી ગંગાજી નીકળ્યા એ માની, અને એની અમે પૂજા અર્ચના કરી, અને એનું મંદિરે પણ અમે કાલની કાલ બનાવી દીધું છે. આ ખારી અમાર ખારા જ વિસ્તાર છે. આજે આ ગોધાણામાં, આ ગોધાણાની જમીનમાં આવે આર્યું પાણી. અમને આ 4 દિવસથી ખબર પડી છે, અને 4 દિવસથી અમે આને પ્રગટ કર્યો, અને આ વસ્તીમાં બધે બહાર પડ્યો છે. આ ઘટના સાથે લોકો એક દંત કથા પણ વાગોળી રહ્યા છે. તેઓ તેના પુરાવા હોવાની પણ વાત કરી રહ્યા છે. મીઠા પાણી નીકળવાની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે, પણ અહીંના સ્થાનિક લોકો આ ઘટનાને શ્રદ્ધા સાથે જોડી રહ્યા છે, અને કુદરતની આ કમાલને હાથ જોડીને નમન પણ કરી રહ્યા છે. પ્રેમલ ત્રિવેદી, Z24 કલાક, પાટણ. સમાચારો.